हेलो विद्यार्थी मित्रों, हाय एवरीवन, बच्चा पार्टी, माय सेल्फ वीरेन सर एंड वेलकम बैक टू माय वीडियो ट्यूटोरियल। चलो स्वागत छे दीकराओ तमारू मारा वीडियो सेशन ની અંદર। હવે આ જે સેશન છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ મુક્તતાના અંશો વિશે। હવે મુક્તતાના અંશો એટલે શું? તો કોઈ પણ પ્રકારનો વાયુ હોય તે વાયુના અણુઓ જે છે એ સ્વતંત્ર રીતે કેટલા પ્રકારની દિશાઓમાં અથવા તો સ્વતંત્ર રીતે કેવા કેવા પ્રકારની ગતિઓ જે છે એ દર્શાવી શકે છે એને કહેવામાં આવે છે મુક્તતાના અંશ। એટલે કે આપેલો જે વાયુ છે એ વાયુનો અણુ સ્વતંત્ર કેટલી ગતિ ધરાવી શકે છે એને કહેવામાં આવે છે તે વાયુના અણુઓના મુક્તતાના અંશ। ઓકે, ચલો હવે જે મુક્તતાના અંશો જે છે એમાં આપણે ગતિઓની વાત કરીએ તો આપણી પાસે દીકરાઓ ત્રણ પ્રકારની ગતિઓ અત્યાર સુધીની અંદર અવેલેબલ છે। જે ગતિઓની આપણે વાત કરીએ તો રેખીય ગતિ, બીજી ગતિની વાત કરીએ તો ચાક ગતિ, અને ત્રીજી ગતિની વાત કરીએ તો ધૂણન ગતિ। ધૂણન એટલે કે વાઇબ્રેશન। ઓકે, ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહેવાય, ગુજરાતીમાં એને કહેવામાં આવશે ધૂણ। હવે કેટલી કેટલી ડિગ્રી ઓફ ફ્રીડમ છે એને આધારે આપણે વાત કરીએ। ઓકે, ચાલો તો જોતા જઈએ કે ભાઈ ગેસ જે છે એના પ્રકાર કેવા હોય અને એની આધારે એની મુક્તતાના અંશો જે છે એ કેટલા હશે એના વિશેની ચર્ચા કરીશું આપણે। ઓકે, ચાલો, ટોટલ ગતિ કેટલી? ત્રણ। ધૂણન ગતિ મીન્સ કે વાઇબ્રેશન, રેખીય ગતિ અને ચાક ગતિ। ચલો તો જોતા જઈએ કે ભાઈ મુક્તતાના અંશો જે છે એ બનશે એ કેટલા કેટલા બનશે, કેવા પ્રકારનો અણુ હોય તેના માટે। ચલો તો અહીંયા આપણે વાત કરીએ વાયુના પ્રકારો। પછી અહીંયા જે છે એમાં વાત કરીએ આપણે ગતિ આધારિત મુક્તતાના અંશો। ચલો તો અહીંયા ગતિઓ લખતા જઈએ, રેખીય ગતિ, ચાક ગતિ અને ધૂણન। ધૂણન એટલે વાઇબ્રેશન। અને એને આધારે છેલ્લે અહીંયા લખીશું મુક્તતાના કુલ અંશો। ઓકે, ચલો વાયુ જે છે એની વાત કરીએ પહેલા તો એક પરમાણવીય વાયુ, એક પરમાણવીય વાયુ મીન્સ કે એવો કોઈ વાયુ કે જેની અંદર ફક્ત પરમાણુઓ કેટલા હોય? એક જ હોય એવા પરમાણુને એક પરમાણવીય વાયુ કહેવાય। લાઈક આર્ગોન ગેસ છે, આર્ગોન છે, નિયોન ગેસ છે, એ બધા એક પરમાણવીય વાયુ હોય છે, એનો એક જ પરમાણુ હોય છે। હવે એક જ પરમાણુ હોય તો એ એક પરમાણુ કોઈ દિવસ પોતે રોટેશનલ મોશન દર્શાવશે નહીં, કેમ કે રોટેશનલ મોશન માટે બે બળોની જરૂર પડે। તો એક જ કણ પર તમે બે બળો લગાવો તો એ પોતે રોટેટ થાય ઇટ્સ નોટ પોસિબલ। એટલે એના માટે ફક્ત ને ફક્ત એક પરમાણવીય અણુ હોય તે ત્રણ દિશામાં જુદી જુદી રેખીય ગતિ દર્શાવી શકે। એટલે કે એ એક દિશામાં ગતિ કરી શકે, એક્સ અક્ષ પર, વાય અક્ષ પરની દિશામાં ગતિ કરી શકે અને ઝેડ અક્ષ પરની દિશામાં ગતિ કરી શકે। તો એક્સ, વાય અને ઝેડ એમ ત્રણ પ્રકારની દિશામાં તે પોતે ગતિ કરી શકે છે। ચાક ગતિ નહીં તો એની વાઇબ્રેશનલ ગતિ પણ કોઈ થશે નહીં, તો એના માટે મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ એફ બરાબર થઈ જાય ત્રણ। ઓકે, ચાલો હવે જે છે એ વાત કરીએ દ્વિપરમાણવીય વાયુ માટે। દ્વિપરમાણવીય વાયુ,
હવે દ્વિપરમાણ્વીય વાયુ હોય એમાં જુદી જુદી બે પરિસ્થિતિઓ શક્ય બને. એક પોતે રિજિડ રોટર હોય અને બીજું રિજિડ રોટર ના હોય. તો જોઈએ, ચલો રિજિડ રોટર હોય ત્યારે કેટલા અને રિજિડ રોટર ના હોય ત્યારે કેટલા. તો રિજિડ રોટર છે એનો મીનિંગ શું થઈ ગયો? પેલા તો દ્વિપરમાણ્વીય વાયુ એટલે કે કેવા કેવા પ્રકારના વાયુ થશે એની વિશે વાત કરીએ. તો દ્વિપરમાણ્વીય વાયુ એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, એ બધા આપણી પાસે દ્વિપરમાણ્વીય વાયુ છે. કેમ કે આપણે એને O2, N2, H2 એવું લખીએ છીએ, તો એ બધા આપણા દ્વિપરમાણ્વીય વાયુ છે. તો ડાયએટોમિક જે ગેસ છે એના માટે મુક્તતાના અંશોને રિલેટેડ જ્યારે એ પોતે જો રેખીય હોય, રિજિડ રોટરની વાત કરીએ તો ત્રણ જે છે એની રેખીય ગતિ તો થવાની જ છે, એ તો ફિક્સ છે. બીજું કે પોતે હવે બે અણુ થઈ ગયા, તો બે અણુઓ પોતે શું કરી શકે? રોટેશન દર્શાવી શકે, એટલે કે બે અણુઓ જે છે એ પોતે ચાક ગતિ દર્શાવી શકે. હવે પણ એ બે અણુઓ પોતે ચાક ગતિ કરશે તો કરશે કઈ રીતે? તો એ બે અણુઓ જે છે એ ચાક ગતિ કરશે, જો ચલો અહીંયા બતાવું પછી હું રફ કરી દઈશ તમને. ધારો કે એક અણુ અહીંયા છે, બીજો કોઈ એક અણુ અહીંયા છે, આ બંને વચ્ચે જોડતી રેખા, તો એ બંને જોડતી રેખાને લંબ રૂપે રહેલી અક્ષને અનુલક્ષીને એ પોતે ચાક ગતિ દર્શાવી શકે. ધારો કે આ એક્સ અક્ષ હોય તો આ વાય અને આ ઝેડ, તો એ ઝેડ એક્સ પર પણ રોટેશન કરી શકે અને વાય એક્સ પરની દિશાની અંદર પણ ફરી શકે. લાઈક આવું ધારી લો, એક અહીંયા અણુ છે, એક અહીંયા અણુ છે, તો એને ફરવું હોય તો એ કેમ ફરે? પોતાની પોતાની અક્ષ ઉપર તો રોટેટ થવાનું જ નથી ને. તો અહીંયા આ આવી ગઈ વાય એક્સ, તો વાય એક્સ અનુલક્ષીને ફરે આ રીતે. ઓકે, એવી રીતે આ ઝેડ એક્સ, તો ઝેડ એક્સ અનુલક્ષીને આ રીતે ફરશે, પોતાની અક્ષ ઉપર પોતે રોટેટ કરે, તો એ તો આ રીતે જ થઈ શકે, એ શક્ય નથી. તો આવા પ્રકારનો કોઈ અણુ હોય કે જે રિજિડ રોટર છે, તો રિજિડ રોટર માટે મુક્તતાના અંશોની વાત કરીએ તો ત્રણ જે છે એ રોટેશન ટ્રાન્સલેશનલ મોશન પ્લસ બે જે છે એ કેવા મોશન? ચાક ગતિ. વાઇબ્રેશન ઝીરો, રિજિડ છે, રિજિડ એટલે કે દ્રઢ. હવે દ્રઢ અણુ હશે તો તે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન દર્શાવશે નહીં, તો કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન નથી થવાનું, એટલે એના વાઇબ્રેશનલ કોઈ છે નહીં. તો એના માટે કુલ મુક્તતાના અંશો થઈ ગયા પાંચ. હવે જોઈએ રિજિડ રોટર ના હોય ત્યારે, તો રિજિડ રોટર ના હોય ત્યારે ત્રણ તો રેખીય ગતિ છે જ, પ્લસ બીજું રિજિડ રોટર ના હોય ત્યારે બે ચાક ગતિ પણ છે. પણ જયારે રિજિડ રોટર નહીં હોય ત્યારે જે પણ અણુ હોય, લાઈક ચલો અહીંયા બતાવી દો, આ એક કોઈ એક અણુ છે, તે અણુ પોતે પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુમાં આ રીતે જે છે એ શું કરતો હશે? પોતે વાઇબ્રેશનલ મોશન જે છે એ દર્શાવતો હશે, વાઇબ્રેશન જે છે એ કરતો હશે. ઓકે, પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ. હવે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ એની અંદર વાઇબ્રેશનલ મોશન જે છે એ બે ડાયરેક્શનમાં મળે, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ બંને સાઈડ મળે. તો મુક્તતાના અંશો જે છે એ હજુ વાઇબ્રેશનલ મોશનને રિલેટેડ વાત કરીએ તો બે હજુ એડ થશે અને કુલ મુક્તતાના અંશો થઈ જશે સાત. રેડી? તો આ જે છે એ વાયુના પ્રકારો થઈ ગયા અને એને અનુલક્ષીને વાત થઈ. એવી રીતે જે આપણે આ ડાયએટોમિક લીધું એ રીતે તમે ત્રિપરમાણ્વીય અણુ જે છે એના માટે પણ લઈ શકો. દ્વિપરમાણ્વીય અણુ જે છે એમાં આપણે લીધું કે મુક્તતાના અંશો જે છે એ દ્વિપરમાણ્વીય અણુને અનુલક્ષીને, તો ત્રિપરમાણ્વીય અથવા તો બહુપરમાણ્વીય અણુ જે છે એના માટે પણ તમે લખી શકો છો. ઓકે, ચલો બહુપરમાણ્વીય અણુ માટે પણ પોસિબિલિટી તો આ જ બનશે, રિજિડ રોટર હોય તો 5, રિજિડ રોટર નથી તો
7 અને જેને અનુલક્ષીને આ જે તે પણ અણુ છે એની સાથે સંકળાયેલી જે કુલ ઉર્જા જે છે એની વાત કરીએ તો કુલ કેટલી ઉર્જા થશે એના રિસ્પેક્ટમાં વાત કરીએ આગળનો જે સેશન આપણે ભણેલા હતા તે આગળના સેશનની અંદર વાત કરેલી આપણે કે દરેકે દરેક વાયુના જે કણો છે એની સ્વતંત્ર ગતિને સાથે સંકળાયેલી જે ઉર્જા જે છે એ 1/2 kVd જેટલી હોય તો કોઈ પણ પરમાણુ જે છે એના માટે તમે વાત કરો સામાન્ય રીતે તો કોઈ પણ પરમાણુ સાથે સંકળાયેલી જે કુલ ઉર્જા જે છે તેના મુક્તતાના અંશોને અનુલક્ષીને તો કુલ ઉર્જા સરેરાશ ઉર્જા F/2 kVd જેટલી થાય 1/2 kVd અને જેટલા મુક્તતાના અંશો છે એટલી ઉર્જા પ્લસ એડ થાય એમાં આગળના સેશનની અંદર આપણે વાત કરેલી તો કુલ ઉર્જા જે છે એ F/2 kVd જેટલી આપણને કુલ ઉર્જા મળે ઓકે ચલો તો હવે kd બરાબર આપણે વાત કરીએ તો kd બરાબર તો શું લખાય R/NA kb ની વેલ્યુ જે છે એ શું લખાશે તો kb બરાબર તો લખાય R/NA ઓકે ને અથવા જો આપણે એક કામ કરીએ કે કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ પદાર્થ આદર્શ વાયુની ચલો એક વાત કરીએ આદર્શ વાયુ માટે ધારો કે આદર્શ વાયુ કોઈ પણ છે આપણી પાસે તે આદર્શ વાયુની મોલ સંખ્યા છે મૂ આદર્શ વાયુની મોલ સંખ્યા ધારો કે મ્યુ છે કેટલી છે મ્યુ હવે એક મોલ આદર્શ વાયુની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય અથવા તો મ્યુ મોલ આદર્શ વાયુની અંદર રહેલા અણુઓની કુલ સંખ્યા તો લખીએ ચલો કુલ અણુની સંખ્યા મ્યુ બરાબર N/NA આવું આપણી પાસે સૂત્ર હતું એના પરથી શું લખી શકીએ N/μ/NA હવે અહીંયા આપણે વાત કરેલી કે F/2 kVd મળે જેટલા મુક્તતાના અંશો એટલી આપણને ઉર્જા મળે તો શું લખી શકીએ આપણે કે ભાઈ મ્યુ મોલ આદર્શ વાયુની કુલ ઉષ્મીય ઉર્જા જે છે તે કુલ ઉર્જા N/Eavg જેટલી લખી શકીએ આપણે એક અણુ દીઠ ઉર્જા F/2 kVd એવા અણુઓની સંખ્યા કેટલી N જેટલી તો શું લખી શકો તમે N/Eavg તો N ની વેલ્યુ આપણને અહીંયાથી મળી ચલો મૂકીએ μ/NA ચલો આ મળ્યું આપણને F/2 kb×t બટ kb ની વેલ્યુ આપણી પાસે છે kb R/NA/t શું લખાય તો kb×na na×kb આ તો r થઈ જાય તો આપણને જે કુલ ઉર્જા મળશે એ કેટલી મળશે 1/2 f/r/t જેટલી ઇન્ટુ મ્યુ તો બચ્યું ને ચલો 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 વ્યવસ્થિત લખીએ તો આપણને કુલ ઉર્જા જે છે એ મળશે F/2 μr/t જેટલી મુક્તતાના અંશોને અનુલક્ષીને કુલ ઉર્જા તાપમાનને આધારે અથવા તો તાપમાનનું સૂત્ર જે છે એના ફોર્મની અંદર આ બે સૂત્ર તમે લખી શકો ઓકે આ બેમાંથી કોઈ બી સૂત્ર જે છે તમે લખી શકો તો આપણને કુલ ઉર્જા F/2 μr/t જેટલી આપણને મળશે ઓકે ચાલો તો આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવી ચૂકેલો હશે ચલો હવે મુક્તતાના અંશોને અનુલક્ષીને આ જે ઉર્જા છે તે ઉર્જાને આધારે એનો જે અચળાંક છે ગેમા તે ગેમા અચળાંકની વેલ્યુ શું થશે એને રિલેટેડ વાત કરીએ ઓકે ચાલો હવે પહેલા તો વાત કરીએ કે ભાઈ મુક્તતાના અંશો અને ગેમા એ બંને વચ્ચેનો સંબંધ શું છે એફ
અને ગેમા વચ્ચેનો સંબંધ. તો ગેમા બરાબર શું લખાય? ગેમા બરાબર લખાય સીપી બાય સીવી, એટલે કે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા નો જે ગુણોત્તર છે એને ગેમા વડે દર્શાવવામાં આવે છે. અને ગેમા અને એફ વચ્ચેનું સૂત્ર છે ગેમા બરાબર વન અપોન સોરી વન પ્લસ ટુ અપોન એફ. આ સૂત્ર જે છે દીકરાઓ યાદ રાખજો, જો ગેમા તમને આપેલો હોય તો એના પરથી તમે એફ લાવી શકશો, તમને આપેલું હોય તો એના પરથી તમે ગેમાની વેલ્યુ લાવી શકશો. ઓકે, એટલે આ આપણા માટે ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. તો ફોર્મ્યુલા જે છે એ યાદ રાખજો, આગળ જે છે એ ગણતરી કરવા માટે આપણે કામ. ચલો, તો આ જે છે એ આપણી વાત થઈ ફોર્મ્યુલા બેઝ. તો ડિગ્રી ઓફ ફ્રીડમ ને રિલેટેડ આ વાત થઈ. નેક્સ્ટ જે છે એ હવે આપણે ચર્ચા કરીએ ડિગ્રી ઓફ ફ્રીડમ ને રિલેટેડ સીપી ની વેલ્યુ, સીબી ની વેલ્યુ કેટલી થાય અને ગેમા ની વેલ્યુ એક પરમાણ્વીય વાયુ માટે કેટલી બચશે, દ્વિ પરમાણ્વીય વાયુ માટે કેટલી બચશે અને મોનો એટોમિક ગેસ એના માટે કેટલી બનશે, રિજિડ રોટર હોય ત્યારે અને ના હોય ત્યારે. ઓકે, ચાલો તો જોઈએ. એક કામ કરીએ દીકરાઓ, આ સીપી સીવી અને ગેમાની જે કિંમત છે ને એ જયારે આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ભણીશું ને, થર્મોડાયનેમિક્સ વાળા સેશન ની અંદર તમને વધારે વ્યવસ્થિત ખ્યાલ આવશે. કેમ કે ત્યાં આપણે સીપી ની વેલ્યુ સીવી ની વેલ્યુ એના આપણે સૂત્ર લાવીશું અને સૂત્ર પરથી આપણે સાબિત કરીશું. હવે અહીંયા તો હું અત્યારે લખી દઈશ પણ એ સૂત્ર પરથી જ મળશે, તો સૂત્ર તો આપણી પાસે છે નહીં. હા, આઈ નો કે તમને લોકોને ખ્યાલ છે પણ બેટર છે કે આપણે સૂત્ર સાબિત કરીને પછી આ કોન્સેપ્ટ પર જઈએ. એટલે આજે કોન્સેપ્ટ છે ને આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર આવરી લઈશું. ઓકે, તો મુક્તતાના અંશોની થિયરી જે છે એને દીકરાઓ કરીએ કમ્પ્લીટ અને નેક્સ્ટ થિયરીમાં નેક્સ્ટ સેશન ની અંદર ફરી પાછા મળીશું. ઓકે, સો બાય બાય બચ્ચા પાર્ટી, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી, બાય.